विश्व महिला दिवस निमित्ते आखा देश में महिलाओं ने सम्मान आपवानी साथे समाज में एक समान दरज्जो मळी रहे ते हेतु थी कार्यक्रमों योजाई रह्या छे। त्यारे श्री पलसाणा तालुका मायावंशी प्रगति मंडल द्वारा पण बेडमिंटन तेमज संगीत खुर्शी टूर्नामेंट नु आयोजन करवामां आव्युं हतुं अने विजेता बनेल खिलाड़ी युवतीओने इनाम आपी प्रोत्साहित करवामां आवी हती। पलसाणा तालुका मायावंशी प्रगति मंडल द्वारा बेडमिंटन तेमज संगीत खुर्शी टूर्नामेंट नु आयोजन करवामां आव्युं हतुं जेमां तालुकामांथी अनेक युवतीओए टूर्नामेंटमां उत्साह साथे भाग लीधो हतो अने विजेता बनेल खिलाड़ी युवतीओनो इनाम आपी प्रोत्साहित करवामां आवी हती। श्री पलसाणा तालुका मायावंशी प्रगति मंडल द्वारा पाछला घणा वर्षोथी समाजने नवी दिशा अने ऊंचाईए लई जवा माटेना कार्यो करवामां आवी रह्या छे। મારું નામ છે રજવાડી જંખના રાજુભાઈ। મારું રહેવાનું ગાંગપુર। આજની ટુર્નામેન્ટમાં આપનો કેવો અનુભવ રહ્યો? ખૂબ જ સરસ અનુભવ રહ્યો છે આજનો અને તે બદલ તમારા મારા ભાઈઓ બધા મહિયાંશી પ્રગતિ મંડળ પલસાણા તાલુકો ખૂબ જ તેમણે અમને પ્રોત્સાહિત કર્યા છે। આજે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ મેં ગર્વ અનુભવું છું કે આજે મેં ફર્સ્ટ મેડલ જીતી છું અને મારા સમાજનું મેં માન ગૌરવ કર્યું છે। આજે આયોજન કરવામાં આવ્યું છે તમને કેવું લાગે? આજે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ સરસ છે અને એવી અમારી અપેક્ષા છે કે તમે આગળ પણ કરતા રહો અને અમારી જે વુમન્સ છે તેને બસ આવી રીતના પ્રોત્સાહિત કર્યા કરો, અમને ખૂબ આનંદ થશે। નામ સર? મારું નામ એડવોકેટ એન્ડ નોટરી રિદ્ધિ મહેશભાઈ પટેલ છે। આ કાર્યક્રમ કયા સંજોગે કરવામાં આવ્યો? આ કાર્યક્રમ આપણે દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેની પૂરા વિશ્વમાં આ મહિલાઓને જાગૃત કરવા માટે અને મહિલાઓને આપણા બંધારણમાં સમાનતાનો હક આપવામાં આવ્યો છે તો મહિલાઓ પુરુષ સમાવડી થાય અને પુરુષની સાથે ખભેથી ખભા મિલાવીને ચાલી શકે અને મહિલાઓના તમામ અધિકારો આપવામાં આવે એ માટે આપણે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે અને અમારા પલસાણા તાલુકા માયાવંશી પ્રગતિ મંડળ ના આયોજકો અને પલસાણા તાલુકા માયાવંશી પ્રગતિ મંડળના સ્પોર્ટ્સના આયોજકો અને પલસાણા તાલુકા માયાવંશી પ્રગતિ મંડળના પ્રમુખ તેમજ પૂરી ટીમે અમને અમારા પલસાણા તાલુકા માયાવંશી સમાજની દીકરીઓ અને બહેનો આગળ આવે એ માટે બેડમિન્ટન ટુર્નામેન્ટની પ્રથમ સ્પર્ધા આયોજિત કરી હતી અને જેમાં ઘણી બહોળી સંખ્યામાં દીકરીઓએ અને બહેનોએ ભાગ લીધો હતો। આજની આ ટુર્નામેન્ટનો અનુભવ તમને કહેવા કહું તો દીકરીઓએ ઘરમાંથી બહાર આવીને કદમ મૂક્યું છે અને મારી એવી ઈચ્છા છે કે દર વર્ષે અમે આ રીતની ટુર્નામેન્ટ આપણા આયોજકો કરતા રહે અને એક દીકરીઓ જે ઘરમાં છે એમને ભાઈઓએ અને એમના મમ્મી પપ્પા કે પ્રોત્સાહિત કરીને ઘરની બહાર આવીને લોકોની વચ્ચે સમાજની વચ્ચે એક પ્લેટફોર્મ મળ્યું અને બધાની વચ્ચે રમી શકી અને એમનામાં એક કોન્ફિડન્સ આવ્યું કે હું પણ લોકોની વચ્ચે જઈને રમી શકું છું કે કંઈક કરી શકું છું તો દીકરીઓને આ રીતે પ્રોત્સાહન મળતું રહે અને લોકો બહાર આવે એ માટે આવા અમારા આયોજકોની હું ખૂબ ખૂબ આભારી છું।